ओके हवे स्टूडेंट आपणे बे सम ગણ્યા બરાબર શેર મૂડીના વ્યવહારમાં ત્રીજા દાખલાની પણ તમને રકમ અને ગણતરી ટેલિગ્રામમાં મોકલી દીધી છે હવે કેલ્ક્યુલેશન કેમ થાય છે ઈ જ આપણે જોવાનું છે બરાબર હવે રકમ હું અગેન ફરીવાર બોલું છું અને આપણે ખ્યાલ આવશે કે કેવી રીતે રકમ છે અને કેમ કામ કરવાનું છે કંપની 20000 ઇક્વિટી શેર બહાર પાડે છે 10 રૂપિયાનો એક છે અને 2 રૂપિયા પ્રીમિયમ ના આપે એટલે ટોટલ 10 ને 2 12 12 રૂપિયા કંપની શેર બહાર પાડે છે એમાં અરજીના 2 રૂપિયા મંજૂરીના 5 રૂપિયા પ્રીમિયમ સહિત એટલે મંજૂરીના તમારે 2 રૂપિયા એમાં લઈ લેવાના એટલે ખરેખર મંજૂરીની રકમ કેટલી થઈ તો કે 3 રૂપિયા પછી પ્રથમ હપ્તાના 2 અને બીજા હપ્તાના 3 બરાબર એટલે આવી રીતે જે છે એ આપણે એની ગણતરી કરવાની છે કંપનીને 30000 શેર માટે અરજી આવી ક્લિયર હવે શેર માટે અરજી કેટલાની આવી તો કે 30000ની અને એમાંથી એણે એમ કીધું કે 24000 શેરની અરજી કરનારને ભાગે પડતા ફાળવવામાં આવ્યા એટલે કે પ્રમાણસર જો આપણે પ્રમાણસરનું કોષ્ટક જોયું હતું હવે એ ફરી પાછું આપણે એમાં જોવાનું છે બરાબર બાકીની અરજી નામંજૂર કરી જો 30000ની અરજી આવી એમાંથી 24000ને પ્રમાણસર ફાળ્યો એટલે વધ્યા કેટલા 6 એટલે 6000 નામંજૂર કર્યા અહીંયા એણે શું શબ્દ વાપર્યો બાકીની નામંજૂર કરી તો બાકીની એટલે કેટલા તો કે કુલ 30માંથી 24 આપણે માઇનસ કરીએ અરજી સાથે વધુ ભરાયેલા નાણાં મંજૂરી વખતે લઈ લેવાના રહેશે એટલે અરજી સાથે જે વધુ રૂપિયા ભર્યા હોય બરાબર અરજી વખતે જે આપ્યા હોય એ તમારે શેમાં લઈ લેવાના મંજૂરી બરાબર હવે અવ્યક્તિ જેને 800 શેર મંજૂર કરવામાં આવ્યા હતા એ મંજૂરીના નાણાં ભરી શક્યો નહીં એટલે અને બ કે જેને 1000 શેર આપવામાં આવ્યા હતા એ 2 હપ્તાનો ભરી એટલે તમે રકમની પોઝિશન જો શું કહે છે કે અવ્યક્તિ જે છે એ મંજૂરીના નાણાં ન ભરી શક્યો અને બ વ્યક્તિ જે છે એ 2 હપ્તાનો ભરી શક્યો એટલે મંજૂરી પ્રથમ હપ્તો અને બીજો હપ્તો ત્રણેયમાંથી રકમ ઘટે છે પણ અહીંયા કોણ નથી જતું એ જોવાનું છે કારણ કે જ્યારે આપણે શેર એને જપ્તી કરશું ત્યારે એ વસ્તુ આપણને ખ્યાલ આવશે બીજો હપ્તો મંગાવ્યા પછી શેર જપ્ત કરવામાં આવ્યા એટલે જો શેર જપ્ત ક્યારે કરે છે બીજા હપ્તા પછી ત્યાં સુધી જપ્ત કરતા નથી જપ્ત કરેલા બધા જ શેર નવા વ્યક્તિને 8 રૂપિયામાં એને વેચી દીધા અને આ બધા માટે આપણે જરૂરી આમદની લખવાની છે ફરી વખત રકમ આખી તમને શોર્ટમાં કહી દઉં કંપની 20000 શેર બહાર પાડે છે 10 રૂપિયાનો એક અને 2 રૂપિયા પ્રીમિયમ એટલે ટોટલ કેટલા થયા 12 થયા હવે એ પ્રથમ હપ્તાના અરજીના મંજૂરીના અને બીજા હપ્તાના રૂપિયા મંગાવે છે પ્રીમિયમ કે વટાવ હંમેશા મંજૂરીમાં હોય એ વસ્તુ તમારે યાદ રાખવાની ક્લિયર ત્યાર પછી એમ કીધું 30000ની અરજી આવી એમાંથી 24000ની પ્રમાણસર ફાળવે છે એટલે કોને નથી ફાળવતા તો કે 30માંથી 24 જાય એટલે વધે કેટલા 6 એટલે 6000 તમે પાછા આપી દો છો હવે જે તમે પાછા આપી દો છો એ તમે નામંજૂર કરો છો અને વધ્યા 24000માંથી તમે 20ને આપશો તો જે 4000 એક્સ્ટ્રા વધ્યા એ રકમ તમારે મંજૂરી ખાતે જમા લઈ લેવાની બરાબર તમે આવા દાખલા જ તમને પરીક્ષામાં પૂછાય છે આ દાખલો એક્ઝામમાં અગાઉ પૂછાઈ ગયેલો છે અને એ દાખલાની આપણે ગણતરી જોવાની છે ક્લિયર એટલે એને આધારે આપણને તરત જ ખ્યાલ આવી જશે હવે સૌથી પહેલાં અરજીની ગણતરી કરીએ એટલે એને આધારે આપણને ખ્યાલ આવે બરાબર એટલે અરજીના કેટલા રૂપિયા છે તમે જો 3 રૂપિયા અને 2 રૂપિયા માંગેલા છે એટલે 2 રૂપિયા એને ગુણ્યા 30000 શેર એટલે 30 × 60 આટલા રૂપિયા તમને અરજીમાં મળી હવે જે રૂપિયા તમને મળ્યા છે એને આધારે હવે તમારે એની વહેંચણી કરવાની છે કે કોને તમે કેટલા પ્રમાણસર ફાળવો છો કેટલી તમે અરજીમાં આપો છો અને કેટલે તમે પાછા આપી દો છો એટલે હવે તમને 30000માંથી તમે બહાર કેટલા પાડો છો 20000 બરાબર એટલે 20000ને જે છે એ તમે શેર મૂડી ખાતે લઈ જશો એટલે શેર મૂડી ખાતે 20000 એને ગુણ્યા 2 એટલે 40 આ યાદ રાખજો કંપની જેટલા શેર બહાર પાડે ને એની રકમ તમારે કયા ખાતે લઈ જવાની શેર મૂડી ખાતે બરાબર હવે 6000 જે છે એને તમે ટોટલી નામંજૂર કરો છો બરાબર એટલે જે નામંજૂર કરો એ તમારે ક્યાં લઈ જવાના બેંક ખાતે એટલે સીધા એ હોલ્ડરને એના ખાતામાં મળી જાય બરાબર એટલે બેંક ખાતે
6000 એને ગુણ્યા 2 એટલે 6 2 12 હોય છે. આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો કે ખરેખર આજે મારી પાસે બુક છે ને બરોબર, તમારી પાસે પણ બીજી બુક હોય અથવા મટીરિયલ હોય તો બેંકની એન્ટ્રી લોકો ત્રીજા નંબરે લે છે, પણ હું તમને બીજા નંબરે લેવડાવું છું. એટલા માટે કે તમને ખબર પડે કે જે નથી રાખવાનું એ આપણે હોલ્ડરને પાછું આપી દઈએ, એટલે હવે રિમેનિંગ જે છે એ તમારે એની એન્ટ્રી મંજૂરીમાં આપી દેવું. ક્લિયર? હવે જો ટોટલ 20000 તમે શેર મૂડી ખાતે લખ્યા, બેંક ખાતે તમે 6000 લખ્યા, એટલે હવે વધ્યા કેટલા? 4000. તો એ 4000 જે છે 2 રૂપિયા લે છે એટલે 8000 થઈ ગયા. તો એ તમારે લઈ જવાના શેર મંજૂરી ખાતે. ખ્યાલ આવ્યો? જો એને શું કીધું, પ્રમાણસર તમે એન્ટ્રી આપો છો એની, એટલે આ તમે અરજીની રકમ આવે તમને એમાં તમારે કેવી રીતે ભાગ પાડવાના એની વાત અહીંયા આપેલી છે. ક્લિયર? હવે અરજી પછી જે છે એ તમારે મંજૂરીના, હવે મંજૂરીના જો કેટલા રૂપિયા મંગાવે છે એ આપણે જોઈ લઈએ. શેર દીઠ 5 રૂપિયા અને પ્રીમિયમ સહિત, એટલે હવે મંજૂરી બરાબર 5 રૂપિયા. અને બીજું, કંપની ને શેર માટે અરજી કેટલી આવે? તો કે 30000. પણ કંપની બહાર કેટલા પાડે છે? તો કે 20 બરાબર. એટલે જેટલા શેર બહાર પાડે ને એ ગણતરી તમારે મંજૂરીમાં પ્રથમ કે બીજા હપ્તામાં લેવાની. ક્લિયર? પણ જે અરજી સમય જેટલી એને અરજી આવે ને એ જ લેવાની તમારે, આ યાદ રાખજો. એટલે 5 રૂપિયા એને ગુણ્યા 20000 શેર, એટલે 5 × 2 = 10 એટલે 1 લાખ. ક્લિયર? હવે 1 લાખ આ તમારી કુલ મૂડી થઈ, એટલે મંગાવેલી મૂડી. હવે એ 1 લાખની મંગાવેલી મૂડીમાં તમારી મૂડી કેટલી અને પ્રીમિયમ કેટલું એ બેન પાછું છૂટું પાડવું પડે એટલે આપણને ખબર પડે બરાબર. એટલે કે 3 રૂપિયા તમારા 20000 શેર લેખે 60000 એ તમારું જે છે એ શું કહેવાશે? મંજૂરીના. અને 2 રૂપિયા પ્રીમિયમ, 2 રૂપિયા એને ગુણ્યા 40 એટલે કેટલા થયા? 20 × 40. ક્લિયર? એટલે આ બધી વસ્તુ જે છે એ આપણે શેમાં ધ્યાનમાં લેવાની? તો કે મંજૂરીના તમને મળ્યા એમાં. જો હવેથી સાચી ગણતરી શરૂ થાય. અત્યાર સુધી શું હતી? અરજીની નોર્મલ હતી, મંજૂરીની નોર્મલ હતી. કે 1.5 રૂપિયા તમે મંગાવો છો 20000 શેર ઉપર બરાબર, એટલે 1 લાખ તમે મંગાવો છો. હવે 1 લાખમાંથી મંજૂરીના કેટલા? તો કે 60 અને પ્રીમિયમના કેટલા? એટલે 40. હવે મંજૂરીમાં એક વ્યક્તિ ભરતો નથી. જો તમે છેલ્લો પેરેગ્રાફ વાંચો, રકમમાં જે તમને આપેલી છે ને એમાં એણે કીધું છો કે જેને 800 શેર મંજૂર કરવામાં આવ્યા તે મંજૂરી સાથેના નાણાં ભરી શકતો નથી બરાબર. એટલે 800 શેર એના મંજૂર કર્યા હતા તો એ ગણતરી આપણે કરવી પડશે. એટલે જે ગણતરી આપણે કરવાની છે એ હવે આપણે ખાસ જોવાની છે કે જે રૂપિયા નથી ભરતો એની ગણતરી કેમ કરશું બરાબર. એટલે હવે મળેલ રકમ બરાબર, હવે જો ખરેખર મંગાવેલ એક લાખ. બીજું, અહીંયા જો આપણે શેર મંજૂરી ખાતે લખ્યા છે જો બરાબર, એ તમારે અહીંથી માઇનસ કરવાનું. આપણે અરજી લીધી બરાબર ત્યારે 24 માંથી 20 ને આપ્યા. ક્લિયર? તો એ જે તમે 20 ને આપ્યા તો એ તમે મંગાવેલી રકમ 1 લાખ તમારા હતા એમાંથી 8000 તમને એડવાન્સમાં મળી ગયા, તો એ એડવાન્સ તમારે શું કરવું પડશે? માઇનસ. અગાઉથી મળેલ આટલા કહેવાય તમારા મળવા પાત્ર. તમને ખરેખર મંજૂરીના કેટલા રૂપિયા મળવા જોઈએ?